नमस्कार मित्रों, हूँ छू डॉक्टर दीपन पटेल, फाउंडर एंड सीईओ आलायम रिहेब केर। मित्रों, अत्यार सुधीमां अमे घणा बधा दर्दीओ जोया छे जेने कानमां अवाज आवता होय छे। सादी भाषामां कहीए तो सीटी वागती होय छे, तमरा बोलता होय छे। हवे आ प्रकारना अवाजोथी बहु ज बधा लोको हैरान थता होय छे। क्यांक ने क्यांक ज्यारे डॉक्टर पासे जाय छे, ईएनटी पासे जाय छे, तो एमने डॉक्टर एवुं कहे छे के कदाच तमारा कानी अंदर तो कोई प्रॉब्लम नथी, परंतु एमने अवाज आवानो प्रॉब्लम सॉल्व थतो नथी। आ अवाजने टीनिटस कहेवामां आवे छे। आ टीनिटसनो जे अवाज होय छे ए लोकोने एटलो बधो हैरान करतो होय छे, घणी वखत तो लोको साइकोलॉजिकली डिप्रेस થઈ જતા હોય છે। એ લોકોને સતત માથું દુખતું હોય છે, સાઇનસનો દુખાવો થઈ જતો હોય છે, ઘણી વખત ચક્કર આવતું હોય છે। સો અમારો ઉદ્દેશ્ય છે કે સમાજની અંદર એક સાચી જાગૃતિ અને એ રોગ મટાડવાની ટેકનિક બતાવવી। એટલે જ અમે હંમેશા માનીએ છીએ કે જાગૃત સમાજ તંદુરસ્ત સમાજ, સમાજમાં ત્યારે જ તંદુરસ્તી આવશે જ્યારે એ રોગ માટેની જાગૃતિ આવશે। તો આજે આપણે સમજવાના છીએ ટીનિટસ, આ અવાજ, કાનમાં જે અવાજ આવતો હોય છે કેવી રીતે થાય છે, આ અવાજને કેવી રીતે મટાડી શકાય, અને ઘરે બેઠા તમે એવી કઈ ટેકનિકનો ઉપયોગ કરો કે જેનાથી તમારો અવાજ તદ્દન બંધ થઈ જતો હશે। હું તમને આના માટે ગેરંટી આપી શકું છું, અગર જો તમે આ ટેકનિકને સવાર, બપોર, સાંજ, દિવસમાં 3 વખત અઠવાડિયા સુધી કરશો, તમને ચોક્કસ ફાયદો થઈ જવાનો છે। મિત્રો, સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે ટીનિટસનો જે દુખાવો હોય છે એ દુખાવો થતો કેમ હોય છે। સો એના માટે આપણે એક રચના જોઈ લઈએ કે આપણો જે કાનનો ભાગ છે જેને એક્સટર્નલ ઇયર કહેવામાં આવે છે, એ એક્સટર્નલ ઇયર એ ઇયર કેનાલથી મિડલ ઇયર અને ઇનર ઇયર જોડે કનેક્ટેડ હોય છે। હવે આ જે ઇનર ઇયર એટલે કાનનો અંદરનો ભાગ, ત્યાં ઓસિકલ્સ આવેલા હોય છે, એટલે કે 3 એવા ઓસિકલ્સ વાઇબ્રેટિંગ મટીરિયલ હોય છે કે જેના ઉપર અવાજ પડે છે ત્યારે હલે છે, અને જ્યારે એ હલે છે ત્યારે એ સિગ્નલ્સને જે કાનની નસ છે જેને ઓડિટરી નર્વ કહેવામાં આવે છે એ મગજ સુધી લઈ જતી હોય છે। પરંતુ મિત્રો, જ્યારે એક્સટર્નલ ઇયર, ઇયર કેનાલ, મિડલ ઇયર અને ઇન્ટરનલ ઇયર આમાં કોઈ પણ તકલીફ આવે છે, એના કારણે જે ઓસિકલ્સ હોય છે એ હલતા નથી, એ હલતા નથી એટલે મગજ સુધી એ સંદેશો જતો નથી। મગજ સુધી જ્યારે એ સંદેશો નહીં જાય તો મગજને અવાજ સાંભળવા માટે એક્સ્ટ્રા એફર્ટ કરવી પડે છે, એટલે કે વધારે કામ કરવું પડે છે, અને એ જ્યારે વધારે કામ કરે છે એના કારણે આ રિંગિંગ, એટલે કે જે આપણને વિસલ મારતી હોય, સિસોટી મારતી હોય, તમરા બોલતા હોય એવો અવાજ પેદા થાય છે, એ મગજ દ્વારા અવાજ પેદા થતો હોય છે। મિત્રો, ખરેખર કેટલું સરળ છે આ સમજવું, એટલી જ સરળ છે આને મટાડવાની ટેકનિક। પરંતુ એ પહેલાં ફરીથી હું એક ઉદાહરણ સાથે સમજાવું। આપણા બધાના ઘરમાં રેડિયો હોય છે, આપણે રેડિયો સાંભળતા હોય છે, ઘણી વખત સ્ટેશન ક્લિયર નથી આવતું, તો આપણે એ અવાજને સાંભળવા માટે વોલ્યુમ વધારીએ છીએ। હવે જ્યારે પણ આપણે રેડિયોનો વોલ્યુમ વધારીએ છીએ, સો બેકગ્રાઉન્ડમાં આવતો અવાજ વધી જાય છે, એ જે અવાજ વધી જાય છે એ એકચ્યુઅલીમાં બાય પ્રોડક્ટ છે, એટલે કે રેડિયોનો અવાજ વધ્યો એટલે બેકગ્રાઉન્ડમાં જે આવતો નોઈસ છે એ પણ વધી ગયો। બસ ટીનિટસમાં કંઈક આવું જ છે કે જે નોર્મલ રીતે આપણને સંભળાવવું જોઈએ એ સંભળાતું નથી, એટલે બ્રેઇન એક એક્સ્ટ્રા ફ્રિકવન્સી પ્રોડ્યુસ કરે છે અને એના જ કારણે કાનની અંદર તમરા બોલવા માંડે છે, અવાજ આવવા લાગે છે। મિત્રો, ઘણા બધા લોકોને ઘણા બધા ઉપચાર કર્યા છતાં પણ આ દુખાવો મટતો નહોતો। સો અમારો ઉદ્દેશ્ય હતો તમને એવી ટેકનિક બતાવવાનો કે જેનાથી તમે આ દુખાવો ઘરે બેઠા જ મટાડી શકો, ખૂબ જ સરળ છે અને ચોક્કસથી તમને આની અંદર ફાયદો પણ થઈ જવાનો છે। સો હું તમને આવી બધી આજે ટેકનિકો બતાવવાનો છું। સૌથી પહેલી જે ટેકનિક છે એની અંદર તમારે તમારા મોઢાને, એટલે કે મોંને, માઉથને ઓપન કરવાનું છે। જ્યારે પણ તમે આવું કરશો ત્યારે તમારા આ જે મેસેટર મસલ હોય છે, એટલે કે આપણા TM જોઈન્ટ અને એના જ કારણે કાન પાછળથી એની જોડે કનેક્ટેડ હોય છે, એની એક્ટિવિટી ચાલુ થઈ જશે। ક્યાંક તમને કાનમાં થોડો અવાજ આવતો હોય એવું પણ લાગશે। સો પહેલી ટેકનિકમાં તમારે તમારા મોઢાને ઓપન કરવાનું છે અને બંધ કરવાનું છે। મિત્રો, આવું 10-12 વખત તમારે કરવાનું છે। મિત્રો, બીજી જે ટેકનિક છે એની અંદર તમારા જે અંગૂઠા છે એને કાનના આ જે ભાગ છે એમાં નાખવાના છે અને બહાર કાઢવાના છે। આવું તમારે લગભગ 10-12 વખત કરવાનું છે। એ ટેકનિક હું તમને બતાવું છું। જ્યારે પણ તમે આવું કરશો તો તમને કાનમાંથી એક અલગ ટાઈપનો અવાજ આવતો હોય એવું લાગશે, એ તદ્દન નોર્મલ માનવામાં આવે છે। હવે ત્રીજી ટેકનિકની અંદર તમારે કાનની અંદર અંગૂઠા નાખવાના છે અને એની સાથે તમારા મોઢાને ખોલવાનું અને બંધ કરવાનું છે। હવે આની અંદર
સિક્વન્સ એટલે કે ક્રમ બહુ મહત્વનો છે. જ્યારે પણ તમે અંગૂઠા નાખો ત્યારે મોઢું ખોલવાનું છે અને અંગૂઠા કાઢો ત્યારે મોઢું બંધ કરવાનું છે. હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું. જ્યારે પણ તમે અંગૂઠા નાખો મોઢું ખોલવાનું છે, જ્યારે પણ બહાર કાઢો મોઢું બંધ કરવાનું છે. મિત્રો હવે ખૂબ જ મહત્વનું છે કે તમારા કાનની નીચેનો જે આપણે બૂટનો ભાગ કહીએ ખૂબ જ મહત્વનો હોય છે, અહીંયા એક પોઈન્ટ આવેલો હોય છે. આ પોઈન્ટ તમને ટીનીનસ એટલે કાનમાં આવતો અવાજ મટાડવામાં ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. સો આપણે આ પોઈન્ટની માલિશ અથવા તો મસાજ કરવાની છે. આ તમારે 30 સેકન્ડ સુધી કરવાની છે. જે પ્રમાણે હું બતાવું છું એ ટેકનિક તમારે યુઝ કરવાની છે. અંગૂઠો અને પહેલી આંગળી અથવા તો આ ભાગ તમે ઉપયોગ કરી શકો છો. આવી રીતના તમારે 30 સેકન્ડ સુધી આની હલકા હાથે માલિશ કરવાની છે. મિત્રો જ્યારે પણ તમે આવું માલિશ કરશો તમને એક અલગ અનુભવ થતો હોય એવું જોવા મળશે. આ મસાજથી તમારો આ પોઈન્ટ સ્ટિમ્યુલેટ થતો હોય છે અને એના જ કારણે તમારા ટીનીનસમાં ફાયદો થતો હોય છે. મિત્રો હવે ખૂબ જ મહત્વનું છે જેમાં તમારા નીચેના ભાગને તમારે બહાર ખેંચવાનો છે. તમે અંગૂઠો અને પહેલી આંગળીનો ઉપયોગ કરી શકો છો અને એ ભાગને તમારે નીચે ખેંચવાનો છે. સાથે સાથે તમારે બહાર પણ ખેંચવાનું છે. જ્યારે પણ તમે આવું કરો છો તમને કાનની અંદરના ભાગમાં કંઈક છૂટું પડતું હશે. સાદી ભાષામાં કહીએ તો કોઈ લિક્વિડ છૂટું પડતું હશે એવો અનુભવ થશે. પરંતુ આ અનુભવ તદ્દન નોર્મલ માનવામાં આવે છે. થોડો ઘણો દુખાવો થાય કોઈ ચિંતા કરવાની નથી. કારણ કે કાનની અંદર જે મેં બતાવ્યું હતું એ પ્રમાણે એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર આ વચ્ચેનો જે પાથવે હોય છે એ ક્યાંક બ્લોક હોય છે, જેના કારણે ટીનિટસ થતું હોય છે. સો આ પાથવે ખુલતો હશે તો તમને થોડો દુખાવાનો પણ અનુભવ થતો હોય છે. મિત્રો આ સાથે સાથે કાનની ઉપરના ભાગમાં એટલે કે આ ભાગમાં એક પોઈન્ટ આવેલો હોય છે. આ પોઈન્ટને આપણે 10 સેકન્ડ સુધી દબાવી રાખવાનો છે. આ પણ ટીનીનસ મટાડવામાં ખૂબ જ મદદ કરતો હોય છે. બંને અંગૂઠાને તમારે લઈ અને કાનની ઉપરના ભાગમાં એક્ઝેક્ટ આ ભાગ ઉપર તમારે એને આવી રીતના દબાવી રાખવાનો હોય છે. જ્યારે પણ તમે આવી રીતના દબાવી રાખશો તમને થોડો દુખાવાનો અનુભવ થશે, તમને ડિસકમ્ફર્ટનો અનુભવ થશે. પરંતુ કોઈ જ ચિંતા કરવાની નથી. આ પોઈન્ટ તમને ટીનીનસ મટાડવામાં ખૂબ જ મદદ કરતો હોય છે. સો આવી રીતના તમારે એને 10 સેકન્ડ સુધી દબાવી રાખવાનો છે, પછી છોડી દેવાનો છે, ફરીથી તમારે દબાવી રાખવાનો છે અને છોડી દેવાનો છે. આ પણ તમારે 5-6 વખત કરવાનું છે. આ ટેકનિકને તમે દિવસમાં 2-3 વખત ઉપયોગ કરી શકો છો અને આ ટેકનિકના ખૂબ જ સારા પરિણામ મળતા હોય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા દર્દીઓને આનાથી ફાયદો કરેલ છે. આશા રાખું છું અમારો જે આ પ્રયત્ન છે કે જેની અંદર તમને રોગની જાણકારી તથા રોગ મટાડવાની ટેકનિક પણ બતાવવામાં આવે છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો ચોક્કસથી આ વિડીયોને લાઇક અને શેર કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તેમ છતાં પણ જો તમને આ દુખાવામાં ફાયદો ન થાય અથવા તો કોઈ પણ સાંધા અને સ્નાયુના દુખાવો હોય, તમને ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય, તમે અમારા ટોલ ફ્રી નંબર 1-800-891-2610 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને ચોક્કસથી મદદ કરશે. ધન્યવાદ.